सब्सक्राइब कीजिए नंदा हार्दिक चैनल को और प्रेस कीजिए इस बेल आइकन को, उससे आपको सबसे पहले मेरी न्यूज मिलती रहे। नमस्कार दोस्तों, आज आपने बात करवाना चाहिए प्लांट लेआउट ऑफ हाइड्रो पावर स्टेशन विषय। दोस्तों तो सौथी पहला बात करो दोस्तों, तो જ્યારે આપણે હાઇડ્રો પાવર સ્ટેશનની સ્થાપના કરવી હોય ત્યારે કયા કયા પોઈન્ટ આપણે પ્લાન્ટ છે જે હાઇડ્રો પાવર સ્ટેશન બનાવવાનો હોય છે ત્યારે ધ્યાનમાં રાખવા જોઈએ, એના વિશેની ચર્ચા કરશું દોસ્તો। તો આપણે આગળ ચર્ચા કરીએ તો જ્યારે પોઈન્ટ્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ એટલે કે દોસ્તો કયા કયા પોઈન્ટ આપણે અહીંયા ધ્યાનમાં રાખવા જોઈએ જ્યારે આપણે પ્લાન્ટનો એક ડાયાગ્રામ બનાવીએ ત્યારે દોસ્તો। તો સૌથી પહેલા વાત કરું દોસ્તો, તો પ્લાન્ટ લેઆઉટ ડિપેન્ડ ઓન ધ ટાઈપ્સ ઓફ હેડ એટલે કે દોસ્તો જ્યારે આપણે હાઇડ્રો પાવર સ્ટેશન બનાવવાના છે ત્યારે આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે કેટલી હાઇટ મળવાની છે, જેટલી ઊંચાઈ મળશે આપણે આને એ પ્રમાણેનો આપણે હાઇડ્રો પાવર સ્ટેશનનો પ્લાન્ટ આપણે બનાવી શકીએ છીએ। જેમ કે આ હાઈ હેડ પ્લાન્ટ, લો હેડ પ્લાન્ટ, મીડિયમ હેડ પ્લાન્ટ અલગ અલગ પ્રકારના છે દોસ્તો, આપણે ઓલરેડી આના વિશે ચર્ચા ડિટેલ્સમાં કરી ચૂક્યા છીએ દોસ્તો। જો તમારે એની માહિતી જોતી હોય તો કોમેન્ટ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાંથી તમે આના વિશે ચર્ચા કરી શકો છો દોસ્તો, જોઈ શકો છો દોસ્તો। હવે આગળ વાત કરીએ આપણે તો ડિપેન્ડ ઓન ધ જીઓગ્રાફિકલ સિચ્યુએશન દોસ્તો, એટલે કે જ્યારે ભૌગોલિક પરિસ્થિતિને અનુસાર આપણે આને પ્લાન્ટને આપણે ડિઝાઇન કરવી જોઈએ। જેમ કે વાત કરું જ્યારે ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે દોસ્તો જો હવે આપણે પ્લાન્ટ જ્યાં બનાવવાના છે, જ્યાં સ્થાપવાના છે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે આપણે એક બે વર્ષના ડેટા અથવા એને 5-6 વર્ષના ડેટા આપણે કલેક્ટ કરવા જોઈએ ત્યાંના ભૌગોલિક પરિસ્થિતિના, એટલે કે ભૂકંપ આવે છે, સુનામી આવે છે, શું કઈ પવન કેવો હોય છે, એની જમીનની જગ્યા કેવી છે, એના બધે સિચ્યુએશન એને એનું આપણે ટેસ્ટ કરવા જોઈએ, જેથી આપણે જ્યારે હાઇડ્રો પાવર સ્ટેશન સ્થાપના કરવી હોય ત્યારે આપણે એમાં બેનિફિટ રહે દોસ્તો। કેમ કે આપણે એનું સ્ટ્રક્ચર કેવું બનાવવું એ આના ઉપરથી ડિપેન્ડ થાય છે દોસ્તો। હવે વાત કરીએ આગળ દોસ્તો, તો ધ અમાઉન્ટ ઓફ ધ, હવે જો દોસ્તો આ પોઈન્ટ એમ કહેવા માંગે છે કે જ્યારે આખા વર્ષ છે એની અંદર આપણે પાણી મળી રહે છે કે નથી મળી રહેતું। જો દોસ્તો આપણે કોઈ પણ ડેમ બનાવી અને એની અંદર આપણે 365 દિવસ પાણી મળી રહેતું હોય તો આપણે બીજો ખર્ચો કરવાની, એના સ્ટોરેજ કરવાની જરૂરત નથી પડતી, ડાયરેક્ટ આપણે એની સાથે ટર્બાઇન મૂકી અને ચલાવી શકીએ છીએ, તો ઘણા બધા કોસ્ટ છે આપણે બચી જાય। જો આપણે 365 દિવસ પાણી ન મળી રહેતું હોય તો આપણે એના માટે સ્ટોરેજ ટેન્ક વગેરે ઘણી બધી વસ્તુ અહીંયા બનાવવી પડે છે દોસ્તો। હવે આગળ વાત કરું દોસ્તો, તો અહીંયા જ્યારે આપણે મેન્ટેનન્સ અથવા રિપેર કરવું હોય દોસ્તો ત્યારે આપણે પ્રમાણમાં જગ્યા મળી રહે એ પ્રમાણેની આપણે એની રચના કરવી જોઈએ। કેમ કે માની લો કે કંઈ પણ કાલ ઉઠીને પ્રોબ્લેમ આવી ટર્બાઇનમાં અને આપણે એને રિપેર કરવા ગયા પણ જગ્યા જ ન હોય રિપેર કરવા માટે, મેન પાવર ને નહીં જઈ શકે, તો આપણે એને રિપેર કે મેન્ટેનન્સ કઈ રીતે કરવું? તો એ માટે આપણે ત્યાં એને મેન્ટેનન્સ અથવા રિપેર કરવા માટે એવી અલગથી સ્પેસ રાખવી જોઈએ કે જેથી આપણે ત્યાં ઇઝીલી એક્સેસ કરી શકીએ, આપણે અવર જવર કરી શકીએ દોસ્તો। હવે આગળ વાત કરીએ તો જ્યારે આપણે આ પ્લાન્ટ બનાવવામાં આવે છે ત્યારે એના સેફ્ટી પોઈન્ટનું ખાસ ધ્યાન રાખવું પડે દોસ્તો। જો સેફ્ટી પોઈન્ટ આપણે ધ્યાન ન રાખીએ તો એની હાનિ થવાની સંભાવના વધી જાય છે દોસ્તો। તો સેફ્ટી પોઈન્ટ અને એના વિશેની ચર્ચા ઘણી બધી આપણે આ પ્લાન્ટ જ્યારે સ્થાપના કરી ત્યારે ઇમ્પોર્ટન્ટ રહે છે દોસ્તો। હવે આગળ વાત કરું તો જ્યારે પણ આપણે આ રિપેર કરવાની જગ્યા હોય છે એ જગ્યા હંમેશા વર્કશોપ છે એની નજીક હોવી જોઈએ। જો દોસ્તો વર્કશોપ ને એવી રીતે બનાવવાનું જ્યારે આપણે રિપેર કરવાની જગ્યા છે એની નજીક હોય, કેમ તો કે આપણે જ્યારે એને લઈ જવું હોય કોઈ પણ સામાનને વર્કશોપમાં અથવા વર્કશોપમાંથી સામાનને પાછો લાવવો હોય તો આપણે આસાનીથી એને લઈ આવી શકીએ અને લઈ જઈ શકીએ। હવે આગળ વાત કરું તો દોસ્તો જ્યારે પણ આપણે આ પંપ હાઉસ અથવા ટર્બાઇન હાઉસ છે એની અંદર આપણે ઓવરહેડ ક્રેન રાખવી જોઈએ। ઓવરહેડ ક્રેન રાખવાનું મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જ્યારે પણ ઓવરહેડ ક્રેન હોય છે એ આપણે ટર્બાઇન હાઉસ છે કે ટર્બાઇનમાં કોઈ પણ જાતની ખામી આવી, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવ્યો તો આપણે એને ઓવરહેડ ક્રેનની મદદથી એ પાર્ટને નીકાળી અને સાઈડમાં રાખી શકીએ અથવા એને વર્કશોપ સુધી લઈ જઈ શકીએ, તો ઇઝીલી એક્સેસ આપણે ઓવરહેડ ક્રેનથી આપણે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને આપણે ઉપાડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ અને રિપેર કરી શકીએ દોસ્તો। તો એના માટે આપણે ઓવરહેડ ક્રેન આ પ્લાન્ટની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય છે દોસ્તો। દોસ્તો અહીંયા મેં તમને જેટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બધા દર્શાવી દીધા છે, આના સિવાયના ઘણા બધા પોઈન્ટ છે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેં તમને અહીંયા બતાવી દીધા છે દોસ્તો। જો તમને આમાંથી કોઈ પણ વિશે સમજણું ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરી દો, અથવા તમારો કોઈ પણ સજેશન હોય તો તમે સજેશન પણ આપી શકો છો દોસ્તો। જો વિડીયો તમને સારો લાગ્યો હોય દોસ્તો તો આને લાઇક કરો, મારી ચેનલ અંદર સાંજીને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકનને પ્રેસ કરી દો જેથી તમારા દોસ્તો સાથે માહિતી આ શેર કરવામાં ઇઝીલી એક્સેસ થઈ શકે દોસ્તો। દોસ્તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને જલ્દીથી જલ્દી નોટિફિકેશન મળતી રહે દોસ્તો। આપનો ખૂબ ખૂબ આભાર દોસ્તો।